સ્વાગત કર્યું હતું રાજીનામું તો શક્યતાઓ અનેક હતી અને સોમા ગાંધા ભાજપમાં જોડાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર હાજરીમાં જ તેઓ ભાજપમાં જોડાયા સી આર તેમને ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં સ્વાગત કર્યું હતું વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી નાઇન રોનક રોનક શું વિગતો હજી બિલકુલ થી તાજેતરમાં જ કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ જાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી માં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેસ ફેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં તેમણે ભાજપની અંદર ભળી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ

જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયા પણ આ જે મુદ્દો છે તે ખુબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આજે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજ ને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટા મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આવા રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલથી તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ જાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આજે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ થી તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એવા તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ થી કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ સોમા પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલથી તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ જાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આજે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ સોમા પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખેસ તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓએ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આમૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આજે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝન્ટેટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે. ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એવા તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ સોમા પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલથી તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ જાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આજે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે તમામ ગતિવિધિઓ પર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ થી તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આજે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધીા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલેની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા સીઆર પાટીલે તેમને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું પેધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 संवाददाता રોનક રોનક શું વધુ વિગતો? હજી બિલકુલ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ જાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ સોમા પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એવા તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો મૂળ સૌરાષ્ટ્ર માંથી આવતા છે અને ખાસ કરીને કોળી સમાજ કરે છે અને પણ રહી છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્ર માંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ જાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આજે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષપાલટા ની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એવા તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ થી કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ સોમા પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધીા પટેલ ભાજપમાં જોડાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલેની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા સીઆર પાટીલે તેમને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 संवाददाता રોનક રોનક શું વધુ વિગતો? હજી બિલકુલ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ જાન્ડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આજે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ થી તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આજે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે આવા રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ મુદ્દો તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને તેઓ રહી ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ સોમા પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલથી તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ જાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આજે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ

સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આજે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ સોમા પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એવા તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો મૂળ સૌરાષ્ટ્ર માંથી આવતા છે અને ખાસ કરીને કોળી સમાજ કરે છે અને પણ રહી છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે સમાચાર આવી રહ્યા છે છે પૂર્વ સાંસદ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસ રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે મધુપુર સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાય ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આજે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આવા રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એવા તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પાટીલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બિલકુલ તાજેતરમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપેલા પૂર્વ સાંસદ સોમાભાઈ ઝાંડાભાઈ પટેલ આજે સત્તાવાર રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે મહત્વનું છે કે પાછલા દિવસમાં હવે તેઓએ જે કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો મૂળ સૌરાષ્ટ્રમાંથી આવતા આ જે નેતા છે અને ખાસ કરીને કોળી સમાજને રિપ્રેઝેન્ટ તેઓ કરે છે અને સાંસદ પણ તેઓ રહી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા અગાઉ પણ જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી હતી ત્યારે વધુ એક વખત જે સોમા પટેલ છે તેમના દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે આભાર રોણક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને શક્યતાઓ હતી કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી પણ શક્યતાઓ હતી હવે તબક્કે સી આર પટેલની હાજરીમાં જ તેમણે ભાજપની અંદર ભળી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સ્વાગત કર્યું હતું તાજેતરમાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું તો શક્યતાઓ અનેક હતી અને એ તબક્કે સોમા ગાંધા પટેલ ભાજપમાં જોડાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં જ તેઓ ભાજપમાં જોડાયા સી આર પાટીલે તેમને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે